મારે 3 BHK નહીં, મારે 4 BHK જ જોઈએ છે. અને હા, બંગલો હોય તો ચાલશે, મને અલાયદું ઘર ગમે. અને બીજી એક વાત, અહીંયા ઘરની આસપાસ નજીકમાં જ મારે ઘર જોઈએ છે. મહેતાભાઈ તમે? અરે નાના શેઠ, તમે કેમ છો? મજામાં. તમે અહીં? મને શ્રુતિબેને બોલાવ્યો હતો. શોધન, હું પ્રોપર્ટી જોઈ રહી છું, નજીકમાં જ કોઈ ફ્લેટ કે પછી બંગલો મળી જાય તો સારું છે. શ્રુતિ, આપણે બધા સાથે આ ઘરમાં રહીએ છીએ તો અલગ ઘર કેમ? અરે આપણા માટે નહીં શોધન, તો સ્વીટુ માટે, લક્ષ્મી માટે. અને એ પણ હું મારા પૈસેથી લઈશ. અને હા, હું હમણાં એને કહેતો નહીં. હા શ્રુતિ, પૈસાની વાત નથી, લક્ષ્મી એટલું કર્યું છે આ ઘર માટે કે પૈસા માટે કોણ ના પાડે. બસ તો પછી મહેતાભાઈ, તમે બસ જલ્દી કોઈ બંગલો કે પછી ફ્લેટ મળી જાય ને તો મને કહેજો. ચોક્કસ શ્રુતિબેન, હવે હું જાઉં છું. જી, થેન્ક યુ સો મચ, તમે તકલીફ લીધી. ના ના, વાંધો નહીં, ચાલો નાના સાહેબ, જાઉં છું. જી. શોધન, તું તો જાણે જ છે કે સ્વીટુનું આપણા સિવાય બીજું કોઈ જ નથી. એ એના પહેલા પતિને ભૂલવાની નથી અને જીગર સાથે લગ્ન કરવાની નથી. હવે આવી સ્થિતિમાં આપણે જ એને સાચવવી પડશે. શ્રુતિ, સાચવવાના પારકાને હોય, લક્ષ્મી તો આપણા પરિવારનો એક હિસ્સો છે. હા, પણ એનું એક પોતાનું અલગ ઘર હશે તો એને સારું લાગશે. શ્રુતિ, સાચી વાત એ છે કે દાદુ અને મેં પણ લક્ષ્મી માટે ઘર લેવાનું વિચાર્યું હતું, પણ એમણે સ્પષ્ટ ના પાડી હતી. તું તો જાણે છે કે લક્ષ્મી કોઈ સામે હાથ લંબાવે એવા નથી. શોધન, હું એને મનાવી લઈશ, એને સમજાવીશ તો. શ્રુતિબેન, ઘર બહુ મોટું ના જોતા, મને ગાડી બંગલો કઈ ના જોઈએ, બસ એક છત મળી જાય તો. બીજું